नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपद स्कूल में आपनो हार्दिक स्वागत छे। हवे चालो तमे आइडियल लई गया छो स्कूले थी ने आपणे पेलो तो पाठ चित्रपाठ करावी दीधो आइडियल माथी, तो हवे पाछो आइडियल खोलो पेज नंबर 6 पर्वत तारा काव्य 2 पेज नंबर 6 बराबर खोईलू बधाए। एमा ऊपर पहला काव्य समझूती आपी छे, ई तो आपणे करी गया छे एटले तमने ई आवडे ज छे। तो चालो हवे आपणे प्रश्न नंबर पहले थी जोशु। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। તો કે પહેલું, પર્વત તારા કાવ્યના કવિનું નામ શું છે? તો કે કાવ્યમાં કવિનું નામ શું છે? તો કે એ સુરેશ દલાલ। બીજું, પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કે ઈશ્વરના, સી ઈશ્વરના। અત્યારે સાથે સાથે લખાતું હોય ને, જે લખી શકતા હોય ને લખજો જ બરાબર, અને નકર વિડીયો જોઈને લખવાનું રહેશે। કવિએ કોને ઈશ્વરના પહોળા ખંભા કહ્યા છે? તો કે બી વૃક્ષોને, સોરી ઓ પર્વતને, સી પર્વતને। ચોથું, દરિયો તારું દિલ વિશાળ, ખાલી જગ્યા તારી વાત, તો કે દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત, તો શું આવશે જવાબ? બી વૃક્ષો। અજવાળાના કાંઠા વચ્ચે ખાલી જગ્યા નદી વહે છે, તો કાવ્યમાં એવું હતું, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે છે, તો કે બી। પ્રશ્ન નંબર 6, હોળીને કોણ હંકારતું હશે? તો કે ઈશ્વર, એમાં આવ્યું તું જ ખબર, આપણે છેલ્લી લીટી હતી, તો કે એ ઈશ્વર। હવે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે રાઈટની અને ખોટા વિધાન સામે રોંગની નિશાની કરો। તો કે પ્રશ્ન પહેલો, એમાં કવિ ઈશ્વરના વિશાળ દિલને વૃક્ષો સ્વરૂપે જુએ છે, તો કે ખોટું, તો શું આવશે વિશાળ સ્વરૂપમાં? તો કે પર્વતો આવે છે એમાં। બીજું, ઈશ્વર નજીક ને દૂર સંતા કુકડી રમતો રહે છે? તો કે હા સાચું, ઈશ્વર ઘડીકમાં અમારી સાથે સંતા કુકડી રમતા રમતા ઘડીક દૂર અને ઘણીક નજીક રહે છે। હવે પ્રશ્ન પહેલો, પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। તો કે પહેલું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે, બરાબર। ત્યાર પછી બાજુમાં જોવો, બીજું, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો કે ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે। ઈશ્વર ક્યાં સ્વરૂપે સોગાદ આપે છે? તો કે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે। ચોથું, કાવ્યમાં હોળી શબ્દ કવિએ શાના માટે પ્રયોજ્યો છે? તો કે કાવ્યમાં હોળી શબ્દ કવિએ જીવન માટે પ્રયોજ્યો છે। પાંચમું, આજ્ઞાનો એક વાક્યમાં પરિચય આપો। તો કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે કે આજ્ઞા, રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે કે આજ્ઞા। પર્વત તારા કવિઓ
કવિતામાં ક્યાં ક્યાં પ્રાણીઓ અને પંખીઓની વાત કરી છે? તો કે પર્વત તારા કવિઓમાં સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, આગિયા, ભમરા ની વાત કરી છે. ચાલો હવે નીચે તમને એ પ્રશ્ન તો આપેલા જ છે, તો એકવાર ખાલી બોલી જાઉં છું. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. કાવ્યમાં આવતા પ્રાણીઓ પંખીઓ અને આગલો પ્રશ્ન છે એ પ્રશ્ન નીચે આપ્યો છે બરાબર, જીવજંતુઓના નામ લખો. તો કે સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, આગિયા ને ભમરા. ત્યાર પછી કાવ્યમાં કવિ કુદરતના કયા કયા તત્વોમાં ઈશ્વરને દર્શન કરે છે? તો કે કાવ્યમાં કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષ, ચંદ્ર, તારા, પ્રાણીઓ, પંખીઓ, જીવજંતુઓ, મેઘધનુષના રંગો, ઝરણા, ફૂલો વગેરે કુદરતના તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે. હવે શું આપેલું છે તમને નીચે? પ્રશ્ન નંબર 5, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો કે અહીંયાથી તું તરણાનો ખાલી જગ્યા આગિયાનો આગિયા ભમરા. તો કે તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને ભમરા, સૂર્ય ચંદ્રને તારા, આભે અહીં આગિયા ભમરા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. તો કે રાડ તાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો કે મેં આ કાવ્ય સમજાવી ત્યારે તમને ભાવાર્થ સમજાવ્યો હતો. તો કે રાડ તાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર, તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં પાસ હોય છે. ચાલો હવે પાછળ પેજ ફેરવજો. અજવાળાના બે કાંઠા વચ્ચે અંધારાની નદી વહી રહી છે, એમાં મારી હોડી કોણ હંકારે તું જ કહે. તો કે અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે છે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. ઓલો ભાવાર્થ આપેલો હતો અને આમાં આપણે પંક્તિ લખવાની હતી બરાબર. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. આંખ તો કે નયન, ઈશ્વર તો કે ભગવાન, દરિયો તો કે સમુદ્ર, વૃક્ષ તો કે ઝાડ, નાદ તો કે અવાજ, ફૂલ તો કે પુષ્પ, પર્વત તો કે પહાડ, સોગાદ તો કે ભેટ, આભ તો કે આકાશ, સૂર્ય તો કે રવિ, દિલ તો કે હૃદય, સુગંધ તો કે સૌરવ. તમારે આ પૂરવાનું થશે પણ હોમવર્કમાં આપીશો પૂરવાનું. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. પહોળું તો કે સાંકડું, સુંદર તો કે કદરૂપું, નજીક તો કે દૂર, અંધારું તો કે અંજવાળું, લાડ તો કે ધિક્કાર, સુગંધ તો કે દુર્ગંધ, વિશાળ તો કે સંકુચિત, આપ તો કે ધરતી. હવે ત્યારબાદ જોડણી આપેલી છે. તો કે જો પર્વતમાં ત ઉપર રેફ તો શેમાં આવે સાચો રેફ? વ ઉપર. પછી દરિયો તો કે આમાં શું છે? દીર્ઘાય છે, તો આમાં શું આવશે? રસવાય. દિલમાં પણ દીર્ઘાય છે તો આપણે કઈ આવશે? રસવાય. રડિયાતમાં પણ એમ જ છે, દીર્ઘાય છે અડીમાં, તો કે આવશે શું? દીર્ઘાય છે તો આવશે શું? રસવાય. ફૂલમાં
શું છે રસ્વાવાળું, તો આવશે ક્યું? દીર્ઘાવાળું. ભુલભુમાં પણ એમ જ દીર્ઘાવાળા છે ને, આવશે ક્યું? રસ્વાવાળું. આગિયો, તો કે રસ્વાય આવશે. પતંગિયામાં પણ રસ્વાય, ને સોગાદમાં સોગાદ ધ છે ને આમાં દ. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો કે વિશાળ દિલના હોવ, તો કે ઉદાર હોવ. વડીલો વિશાળ દિલના હોય છે. બીજું તારણહાર હોવ, તો કે ઉદાર હોવ. ભગવાન સૌનો તારણહાર હોય છે. હોડી હંકારવી, તો કે જીવન નૈયા પાર ઉતારવી. ઈશ્વર આપણા જીવનની હોડી હંકારે છે. ચાલો નીચે પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. તો કે અજગરનો અ પેલા આવે ને, તો તમને આવડે જ છે શબ્દકોશ કરી ગયો હોય. તો કે આંખ, ઈશ્વર, તારા, દરિયો ને પર્વત. ત્યાર પછી બીજું વૃક્ષ, રડિયાત, તારણહાર, સિંહ ને સોગાન. તો કે તારણહાર, રડિયાત, વૃક્ષ, સિંહ ને સોગાન. બીજું નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, તો કે આગિયા. આપણે આવ્યું જ છે કાવ્યમાં. બીજું સામાન્ય રીતે મધુર લાગતો મીઠો અવાજ, તો કે ટહુકો. છુપાયેલાને શોધવા જવાની બાળ રમત, તો કે સંતા કુકડી. હવે પ્રશ્ન નંબર 13, માગ્યા મુજબ જવાબ આપો. તો કે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો. તો કે વાત, તો કે રડિયા, તો કે નાદ, સોગાદ. વાહે, જો ઉચ્ચાર એક સરખો થાય છે. તમરા, ભમરા, સુર, દૂર, વહે, કહે, સરણા, તરણા, વાત, રડિયા, એવું બધામાં ઈ જ. સરસ, આ તમે કરાવી દીધું છે, આપણે આ બીજી વાર થાય છે, યાદ છે ને. પછી પ્રશ્ન નંબર 2, સરબતનો ને સસલાથી બનતા શબ્દ લખો અને તેમનો અર્થ ભેદ સમજાવો. તો કે આ સમ પેલા સ ઓલો હોય છે ને પછી ઓલો હોય છે, બરાબર. સસરબતનો સ ને પછી સસલાનો. તો કે શરત, તો કે હોડ થાય, ને આમાં શરત, તો કે ધ્યાન થાય. આમાં સાર, તો કે છિદ્ર, ને આમાં સાર, તો કે કશ. સત, તો કે સો, અને સત, તો કે સત્ય. સુર, તો કે સૂર્ય, અને સુર, તો કે અવાજ. કેસ, તો કે વાળ, અને એમાં કેસ, તો કે મુકદમો. બરાબર સમજાણું. અને આ તમારે હવે હોમવર્કમાં પૂરવાનું રહેશે, બરાબર. તમારે જ હોમવર્કમાં પૂરવાનું રહેશે. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.